न्यूज़ प्लस चैनल ने सीधी बात में आप सब को स्वागत छूं जीतु भाई पंड्या। उत्तर प्रदेश में विधानसभा की चुटनी चाली रही है। आखा देश नु राजकारण अत्यारे उत्तर प्रदेश में केंद्रित થયું છે। બધા પક્ષો બરાબર નું જોર લગાડી રહ્યા છે, કારણ કે 2014 માં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ઉત્તર પ્રદેશ પાસે 85 સીટો છે, 85 બેઠકો ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ પાસે છે। આ જે ઉત્તર પ્રદેશની ચૂંટણી છે એની બહુ ચર્ચા ચાલે છે। કોઈ કહે છે કે બીએસપી જીતશે, કોઈ એસપી જીતશે, મોટા ભાગના બધા કહે છે કે સૌથી મોટા પક્ષ તરીકે એસપી આવશે, સમાજવાદી પાર્ટી આવશે, પછી બીએસપી આવશે, ત્રીજા નંબરે કોંગ્રેસ રહેશે કે ચોથા નંબરે રહેશે। એટલે ત્રીજા ને ચોથામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હરીફાઈ છે। આ અત્યારનું ત્યાંનું ગણિત કહી રહ્યું છે। મને એની ચિંતા નથી કે ઉત્તર પ્રદેશમાં કેવી રીતે સરકાર રચાશે, પણ ઉત્તર પ્રદેશમાં એક નવું ડેવલપમેન્ટ થયું છે, મારે આજે એની ચર્ચા કરવી છે અને આ ડેવલપમેન્ટ પર બહુ જ ઊંડી નજર રાખવાની જરૂર છે। ઉત્તર પ્રદેશમાં એક બહુ જાણીતા ડોક્ટર જે ઓપરેશનની બહુ બધી આઈટમો બનાવે છે, ઓપરેશનના બધા બહુ સાધનો બનાવે છે, એવા એક સમૃદ્ધ ડોક્ટર ઉદ્યોગપતિ ડોક્ટર ત્યાં પીસ પાર્ટી નામની એક પક્ષ બોલ્યો છે। આ પીસ પાર્ટી મુખ્યત્વે મુસલમાનોની પાર્ટી છે અને એમનો હેતુ જ મુસલમાનોના હિતોનું રક્ષણ કરવાનો છે। પહેલા પણ આ પીસ પાર્ટીને બીજી નાની નાની આવી કેટલીક મુસ્લિમ પાર્ટીઓ હતી, આ વખતે આ બધી નાની નાની પાર્ટીઓએ ભેગા થઈને ફેડરેશન બનાવ્યું છે અને એક ઉત્તર પ્રદેશમાં મુસલમાનોનું જે 22-23% મુસલમાનો છે એમનું પ્રતિનિધિત્વ કરવાનું મુસ્લિમ નેતાઓએ અને મુસ્લિમ પાર્ટીઓએ પ્રયાસ કર્યો છે। મારી દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશની ચૂંટણીનું સૌથી મોટું ફેક્ટર આ પીસ પાર્ટી અને એની સાથે જે 10-12 નાની મુસ્લિમ પાર્ટીઓ છે એ છે। પીસ પાર્ટી કેટલી સીટો લેશે કોઈ જાણતું નથી, 1-2 સીટ આવે, 5 સીટ આવે એવું પણ બને, આંકડો 2 સીટ થી ડબલ સંખ્યામાં થવાનો નથી, એટલે 10 સીટ પીસ પાર્ટી જીતશે નહીં એવું બધા માની રહ્યા છે। એટલે આ પીસ પાર્ટી જે સરકાર બનવાની છે એમાં કોઈ બહુ મોટો ફાળો આપી શકે એમ લાગતું નથી, પણ યાદ રહે કે મારી દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશના મુસલમાનો અને મુસ્લિમ નેતાઓ આ પીસ પાર્ટી અને બીજી પાર્ટીઓ દ્વારા જે મતદાન કરવાના છે એ એમની મોટામાં મોટી ભૂલ છે। આ દેશના મુસલમાનો જે એમની સંખ્યા આખા દેશમાં 12% જેટલી છે અને યુપી, બિહાર અને બંગાળ અને કેરાલા જેવામાં 20-25% છે, મુસ્લિમો અત્યાર સુધી બહુ મારી દ્રષ્ટિએ બહુ શાણપણ કર્યું, બહુ ડાપણ વાપર્યું, એમણે પોતાની કોઈ પાર્ટી નહીં ખોલી, મુસ્લિમ લીગ પણ કેરાલામાં 2-5, 10-15 સીટો સિવાય કંઈ બહુ મોટું કામ કરી શકેલી નહીં, એટલે મુસ્લિમોએ પોતાની પાર્ટી નહીં કરીને કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી, બીએસપી આ બધી પાર્ટીઓને પોતાના માટે કામ કરતા કરી દીધેલા। 22% મુસલમાનો અને એમાં પણ 90% મતદાર, એટલે ઘણી બધી સીટો જીતી જવાની ગેરંટી હતી। હવે પહેલી વાર એવું બન્યું છે કે મુસલમાનો પોતાના પાર્ટી દ્વારા પોતે મતદાન કરવા માંગી રહ્યા છે અને બહુ પ્રયાસો થઈ રહ્યા છે કે મુસલમાનો એમના મતનું ધ્રુવીકરણ કરે અને શા માટે એમના નેતાઓની જે દલીલ છે એ દલીલ એવી છે કે શા માટે મુસલમાનો સમાજવાદી પાર્ટીને કે બહુજન સમાજવાદી પાર્ટીને કે કોંગ્રેસને જીતાડે, એમની દલીલ એવી છે કે મુસલમાનો મુસલમાનની પાર્ટીને જીતાડે। મારી દ્રષ્ટિ
દ્રષ્ટિએ આ બહુ મોટી રાજકીય ભૂલ છે. મુસલમાનો બહુ મોટું દુસાહસ કરવા જઈ રહ્યા છે. મુસલમાનો યાદ તું કરવા જેવું આ બહુ આપણની વાત નહીં થાય. જો આ ચૂંટણીમાં આ પીસ પાર્ટી અને એનું ફેડરેશન ઘણી મોટી સંખ્યામાં જો સીટો જીતે છે તો પણ જેને આપણે કહીએ કે તો પણ એ આટલો 10-15 આગળ નથી જવાનું, તો પણ એ રાજકારણમાં કોઈ મોટું પરિબળ બનવાનું નથી. પણ જો પીસ પાર્ટી અને મુસ્લિમ પાર્ટીઓને કારણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને બહુ મોટો ફટકો પડે છે, એમના બહુ બધી સીટો એ જેટલા મતે હારે છે એના કરતા પીસ પાર્ટી વધારે મતો લઈ જાય છે, એટલે ગણિત બહુ સિમ્પલ થશે કે પીસ પાર્ટી કોઈ જગ્યાએ 30,000 મતો મેળવ્યા અને કોંગ્રેસ એ સીટ 26,000 કે 25,000 કે 32,000 મતે હારી ગઈ, તો શું થશે? પીસ પાર્ટી મુસ્લિમ પક્ષ જો કોંગ્રેસ બહુજન સમાજવાદી પાર્ટી સમાજવાદી પાર્ટી બહુજન સમાજ પાર્ટી આ બધી પાર્ટીઓને માત્ર હરાવવાનું કામ કરશે તો મારી દ્રષ્ટિએ આ દેશના હિતમાં પણ નથી અને મુસલમાનોના હિતમાં પણ નથી. યાદ રહે કે દરેક પાર્ટી મુસલમાનોને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. એના બે કારણો છે. એક તો હિન્દુઓનું મતદાનમાં મોટી સંખ્યામાં ગેરહાજર. હિન્દુઓ જો 80-90% મતદાન કરવા માંડે તો બધી પક્ષો બધા જ પક્ષો મુસલમાનોને ખુશ કરવામાં બહુ પ્રયાસ નહીં કરે. પણ 22% મતદારો 80% મતદાન કરે અને બાકીના 88% મતદારો 40-45% મતદાન કરે હિન્દુઓ, તો સ્વાભાવિક છે કે દરેક પક્ષ મુસલમાનોને ખુશ કરવાનો પ્રયાસ કરશે. પણ જો એસપી સમાજવાદી પાર્ટી કોંગ્રેસ બહુજન સમાજવાદી પાર્ટી ને એવું ગણિત બેસશે કે મુસલમાનો હવે પોતાનો જ પક્ષ ચલાવવા માંગે છે, મુસલમાનો હવે અમને મત આપવા માંગતા જ નથી, જે કોંગ્રેસને છેલ્લા 20 વર્ષથી અનુભવ થઈ રહ્યો છે, 22 વર્ષથી કે મુસલમાનોને એ ગમે તેટલી પરસી કરે મુસલમાનો હવે કોંગ્રેસ માટે પહેલા જેવું એન્ડ બ્લોક વોટિંગ કરતા નથી. એટલે આ ચૂંટણીમાં પણ જો કોંગ્રેસ ના આંગળા ધરશે કે મુસલમાનોને રીઝવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે અને મુસલમાનો ધીરે ધીરે પોતાની પાર્ટી ઊભી કરી રહ્યા છે, તો યાદ રહે કે કોંગ્રેસ બહુજન સમાજવાદી પાર્ટી કે સમાજવાદી પાર્ટી કે કોમ્યુનિસ્ટો પણ મુસલમાનોનો પક્ષ લેવાનું છોડી દેશે. યાદ રહે કોંગ્રેસ મુસલમાનોને પંપાળી એટલે જ લઈ છે કે ભૂતકાળમાં મુસલમાનોએ કોંગ્રેસ માટે એમના મતમાંથી 80-70% મતદાન કરીને કોંગ્રેસને બહુમતી ઝંઝાવતી બહુમતી અપાવી છે. 22 વર્ષથી કોંગ્રેસ મુસલમાનોના હાથે માર ખાતી રહી છે માર ખાતી રહી છે. દરેક વખતે કોંગ્રેસ મન મનાવે છે કે અમારા પ્રયાસોમાં કમી છે. એક આદર્શ પ્રેમીની જેમ એ પ્રેમિકાની પાછળ કોઈ ગાંડો થયો હોય અને આદર્શ પ્રેમી પોતાનો વાત શોધ્યા કરે એમ કોંગ્રેસ પોતાનો વાત શોધતી રહી અને મુસલમાનોને વધારે ને વધારે કંપાડી. પણ હવે આ ચૂંટણીમાં પણ જો કોંગ્રેસને એવું ખ્યાલ આવી જશે આ ચૂંટણી પછી કે મુસલમાનો અમારા થયા નથી, તો યાદ રહે કે કોંગ્રેસ અને આ બધા જ પક્ષો મુસલમાનોનું જે તુષ્ટિકરણ કરે છે મુસલમાનોને ખુશ રાખવાની કોશિશ કરે છે એમાંથી બહાર આવી જશે અને આ દેશમાં હિન્દુ પાર્ટીઓ અને મુસ્લિમ પાર્ટીઓ વચ્ચેનું ખુલ્લું ખુલ્લું વિભાજન થઈ જશે. પછી સમાજવાદી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ બધા જ એક જ ભાષા બોલશે, હિન્દુઓની ભાષા બોલશે, જે મુસ્લિમ પાર્ટીઓ છે મુસલમાનોની ભાષા બોલશે અને દેશમાં જે સંવાદિતતા છે જે પરસ્પર પ્રેમ છે એ બધામાં કમી આવશે. મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટીઓ ધીમે ધીમે સરકારી નોકરીમાં રિઝર્વેશન આપો, અમને પોલીસ ખાતામાં રિઝર્વેશન આપો,
સંસ્કારમાં રિઝર્વેશન આપો જેવા મુદ્દાઓ પણ છે અમને પામાયા 15% છે કે 15% રિઝર્વેશન આપો એવી વાતો કરશે અને લાંબે ખાય દેશમાં વિસંવાદિતતા સમજાશે હિન્દુ મુસલમાનોના હિત છૂટા પડી જશે બંને બાજુ હિન્દુવાદી પાર્ટીઓ અને એક બાજુ મુસલમાન તરફી પાર્ટીઓ એટલે ભૂતકાળમાં પાર્ટીશન પહેલા દેશના ભાગલા પડ્યા એ પહેલા જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિનું આ દેશમાં નિર્માણ થશે એટલે લાંબે ગાળે આ નીતિ મુસલમાનોની ધાર્મિક પાર્ટી શરૂ કરવાની નીતિ મુસલમાનોને બહુ જ હાનિકારક નીવડશે અને દેશને પણ હાનિકારક નીવડશે આ દેશમાં જે હિન્દુ અને મુસલમાનો જે સંવાદિતતા છે તોફાનો થયા કરે છે એમાં ના ના કહી શકીએ કે નથી તોફાનો થતા આ દેશમાં કોવિડ તોફાનો થાય છે પણ મને કહેવા દો કે આ દેશમાં હિન્દુ મુસલમાનોના જે કોમી તોફાનો થાય છે એ પાકિસ્તાનમાં કે ઈરાનમાં કે ઈરાકમાં શિયા સુન્નીઓ વચ્ચે જે કોમી તોફાનો થાય છે એના કરતા ઓછા થાય છે સંખ્યામાં ઓછા થાય છે અને એમાં જાનહાનિ પણ ઓછી થાય છે ગુજરાતના દંગા સાથે કહું છું કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં જેટલા હિન્દુ મુસલમાનોના મોત નીપજ્યા તોફાનોમાં એના કરતા વધારે મોત પાકિસ્તાન ઈરાન અને ઈરાકમાં કુર્દીશ અને શિયા અને સુન્નીને વચ્ચે ના લડાઈમાં થયા છે એટલે જ્યાં એકલા મુસલમાનો રહે છે ત્યાં પણ શિયા સુન્નીના અને મુસલમાનોના ઇતર કોમો વચ્ચેના તોફાનો થાય છે એટલે ભારતમાં થોડી ઘણી કોમી અશાંતિના બનાવો છૂટા છવાયા ભલે બનતા પણ અત્યારે સામાન્ય રીતે આખા દેશની પ્રગતિ જે થઈ રહી છે અને એમાં મુસલમાનોને જે હિસ્સો મળી રહ્યો છે સમાન ભેર માન ભેર જો આ ટ્રેન્ડ લાગુ ચાલ્યો પીસ પાર્ટીને વધારે સીટો મળી અથવા પીસ પાર્ટી અને બીજી મુસ્લિમ પાર્ટીઓ કોંગ્રેસ અને એસપી બીએસપી જેવી પાર્ટીઓને હરાવવામાં જ ભાગરૂપ થઈ તો મને નથી લાગતું કે ભવિષ્યમાં કોંગ્રેસ કે સમાજવાદી પાર્ટી કે બહુજન સમાજવાદી પાર્ટી મુસલમાનોના ભરોસે રહે એ વધારે ને વધારે હિન્દુવાદી થશે દેશમાં ધ્રુવીકરણ થશે મતદાનમાં હિન્દુ મુસલમાનનું ધ્રુવીકરણ થશે તો સામાજિક રીતે પણ ધ્રુવીકરણ થશે અને બહુ સાફ શબ્દોમાં કહું છું કે મુસલમાનો કોંગ્રેસ સમાજવાદી પાર્ટી કે બહુજન સમાજવાદી પાર્ટી જેવી પાર્ટીઓ દ્વારા જ્યાં સુધી એમનું પ્રતિનિધિત્વ થાય છે ત્યાં સુધી બહુ સલામત છે એમના હક્કો અંગે એમની માંગણીઓ કરતા વધુ આપવા બધી પાર્ટીઓ તૈયાર છે પણ મુસલમાનો પોતાના પક્ષોને મુસ્લિમ પક્ષોને જીતાડીને આ બિન સાંપ્રદાયિક કહેવાતા પક્ષોને હરાવશે તો લાંબે ગાળે આ યુપીની ચૂંટણી ભારતમાં હિન્દુ મુસલમાનો વચ્ચે એક મોટી ખાઈ પેદા કરશે મારી ચિંતા એ નથી કે માયાવતી સુશ્રી માયાવતી પાછા આવે છે કે નથી આવતા સમાજવાદી પાર્ટી સત્તા પર આવે છે સમાજવાદી પાર્ટી કોંગ્રેસ જોડે જોઈન્ટ થાય છે કોંગ્રેસ બીએસપી જોડે કઈ જે બનશે એ બધું સ્વીકાર્ય છે પણ જે રીતે મુસલમાનો પોતાનો પક્ષ કરીને જુદો પક્ષ કરીને એને જીતાડવાની કોશિશ કરે છે એ મારી દ્રષ્ટિએ બહુ મોટી ભૂલ છે મુસલમાનોની બહુ મોટી ભૂલ છે અને યુપીમાં જો સફળ થયા તો મને નથી લાગતું કે 2012ની ગુજરાતની ચૂંટણીમાં પણ મુસ્લિમ પાર્ટી મેદાનમાં આવે અને આ રીતે જ્યારે મુસ્લિમ પાર્ટીઓ મેદાનમાં આવશે ત્યારે નિશ્ચિત રૂપે કોંગ્રેસને જ વધારે ફટકો પડશે ભાજપને ફાયદો થશે એટલે મુસલમાનો જેમને પોતાના દુશ્મન સમજે છે એવા ભાજપને આ રાજકારણમાં ફાયદો થશે દેશને નુકસાન થશે અને દેશની કોમી એકતાને પણ નુકસાન થશે એવું મને લાગે છે હું ગુજરાતના મુસ્લિમ ભાઈઓને ચોક્કસ વિનંતી કરીશ કે બીજા કોઈ પણ પક્ષના માધ્યમથી લડો પણ માત્ર મુસ્લિમ પક્ષની સ્થાપના કરીને તમારા હિતોની રક્ષા
પ્રસાર નહીં થઈ શકે એ બહુ સ્પષ્ટ છે. સીધી વાત માં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.